આવી ગયો છે ભલો ભળભાદર તૈયાર તલની લાડુડી વાળો લ્યો આ આવી ગયો એને ભગાડો નહીતર હમણાં બોકાસા પાડવા માંડશે લઈ લ્યો તલની લાડુડી તૈયાર લાડુડી એ બલા ભલો થઈને બગીચા નહીતર ડંડા વાળી કરીને પોલીસ ચોકી લઈ જઈશ હા પોલીસ પોકીએ નહીં નહીં પોલીસ ચોકીએ પણ શું કામ આ દમુભાઈએ તારી ફરિયાદ કરી છે જો નહીં જાય તો આ જગુભાઈ ની લોખંડ જેવી લાકડી કોઈ ની સગી નહીં થાય સમજો હા દમુભાઈ ને દાડિયા પાછલે બારણે થી ખાઈ ગયા લાગો છો અરે જગુભા આ કાલ સુધી તો મારી તલની લાડુડી ખાવા આટુ લફાકા લેતા હતા હવે જવું છે કે પછી લવ લાકડી એ લાકડી લો જમાદાર જગુભા નહીતર એનો અવાજ સાંભળીને મારી છોડી નાવા બેઠી છે ને એ બહાર આવતી હશે બોલ લવ લાકડી અરે જગુભા જમાદાર તમારી લાકડી ને છે ને તે તમારા હાથમાં જ રાખજો હું તો આ આયલો એ લઈ લ્યો તલની તૈયાર લાડુડી આવો આવો જગુભા લ્યો મુઠ્ઠો ભરી ડાળિયા ખાવ લ્યો તમુડી અલી ઓ તમુડી શું છે માં તમ તમાર જાઓ જગુભા કામ પડશે ને ત્યારે તમને બોલાવીશ જગુભા મેં તમને કહ્યું ને કઈ થી જાઓ ભલે 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 માં આ જગુ જમાદા ને શું થયું છે અડધી ચડ્ડી વાળો લટડો પટડો કા થાય એ તો એને ટેવ છે દીકરા માં ઓલો ભલો તલની લાડુડી લઈને કા ના આવ્યો આવ્યો તો દીકરા આવ્યો તો પણ જગુભાની લોખંડની લાકડી ભાળીને ઈ ભલાની તલની લાડીઓ ભાંગીને ભૂકો થઈ ગઈ હાય હાય એની લાડુડીઓ ભાંગી ગઈ કેવી રૂપાળી ગોળ ગોળ મજાની લાડુડીઓ હતી જોતા જ નજરું લાગી જાય અને હાથમાં લઈએ તો હરક ન માય એવી લાડુડીઓ ભાંગી ગઈ પણ કાંઈ વાંધો નહીં એની ભાંગેલી તે ભાંગેલી લાડુડીઓ મને ભાવશે ઓલો ભલો કેમ ચાલો ગયો ભલો ગયો ચૂલામાં સાંભળ તું હાટડીએ બેસ હું નાવણ ધોવણ કરી લઉં ભલે માં હમણાં મુઓ વાતું કરવા આવશે ઓહો નાડે નાડ્યું તૂટે છે ઓ આ અમલ ઉતરી ગયો ગોળી ખાવી પડશે આ એકે દી નહીં વળે દમુ ડાળિયા વાળી પાસે જાવું છે ઓ બબ્બે ગોળી ખાવી પડશે બબ્બે એક હા બે હવે ચોખે ચોખું દેખાવા મીંડ્યું ઓ કા ડાળિયાનો ધંધો કેવો હાલે છે અરે વાહ 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 આ ઉંમરે હજી એ તારો અવાજ તો ગોકુળ મથુરાની ઘંટડી જેવો જ છે મારી ભરેલી ડોલમાં કાંકરી કોણે નાખી અરે એ તો હું તને ક્યાંય કાંકરી વાગી તો નથી ને અને જો વાગી હોય ને તો લે હું અંદર આવીને તને ચોળી દઉં ના હો બહારથી જ વાતો કરો અરે વાહ તું તો પાછી જવાન જોત થઈ ગઈ ને હું લે હવે હાલ દુકાન વધાવી લે ને તળાવે આંટો દઈ આવીએ પગ છૂટો કરવા મારે કઈ પગ છૂટો નથી કરવો તો હાથ છૂટો કરજે મારું બધું બંધાયેલું છે ને એ જ સારું છે મારે કઈ છૂટું નથી કરવું તો જીભ છૂટી કરજે એટલે એટલે કે વાતો કરીએ અલે આ લાકડું મોઢામાં રાખજે એટલે તારો ફાટેલ વાહડા જેવો હાથ મજાનો કાનજી મહારાજની મોરલી જેવો મીઠો મધ થઈ જશે અલે રાખજે મારે ઉતાવળે ઉતાવળે તારી હારે બે ચાર વાતો કરી લેવી છે આજ તો તારું અંગ રોજ કરતા વધારે ભરાવદાર લાગે છે ઓ અસલ તારી માં જેવું છે ઓ મારી માં તો મરી ગઈ છે હે તો પછી આટડીએ કોણ બેઠું છે હા તું હા તો જો અહીંયાથી અરે
પણ મારું જેઠી મદનું લાકડું તો દઈ દો. લે મારા ભૈયા, આ તો લાકડું ને લાડી બેય જાત, એક તો બચ્યું. મારો રોયો મારે બેય. ઓ હો ઓ ઓ ઓ હે લે આ રાવટી તો લે આ જો જો આઈ છું. ઓહો, અરે સુદાગર અમરાભા, આ રાવટી તૈયાર થઈ ગઈ. હવે હું જાઉં ગોમની મઈ ઘરાક ગોતવા અને ગોતી ગોતી ઓય મોકલવા, અને એમાંથી તમે તમારું ઘરાક ગોતી લેજો ભાઈ. અરે પણ લાલા, આવ આ બધું શું? અરે આ બધું તો હરતી ફરતી દુકાન. હા, હરતી ફરતી દુકાન. અરે લઈ લ્યો, કેળની નથડી, કાનના કંદોરા, માથાના જાંજર, પગના હાર, લઈ લ્યો ભાઈ બેનો. લોરે ગોલર મરસો લ્યો, લોરે તો મેટા લ્યો, દૂધી મારા ચુડલા પહેરે એને કોઈ દિવસ ઠંડાપો ના આવે. અરે કુંવારી પહેરે તો એને તરત સારો મૂર્તિયો મળે. અરે કુંવારી પહેરે તો એને મનગમતો મૂર્તિયો મળે. અરે લાલા, આ બોલ બાલા. ઓ હો હો હો. અરે પણ કોઈ રોડેલી હોય તો લે બોલ્યા. કોઈ રોડેલી હોય તો? અરે રોડેલી હોય ના તો એના માટે છે આ જોના, આ ગોપીચંદન ના ગોંગડા, આ તુલસી ની માળા, એને દ્વારકા જાય, ડાકોર જાય, ત્યાં પછી સમજી ને એને દ્વારકા જાય, ડાકોર જાય, પછી મંડે જો હા આમ કરીને આમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. લટકાળા લાલા, આ હું માન્યું છે રીંગણા ની રમત શીખડાવે છે, જાણે છે કોણ છે? ગોબરિયા ગોધડા વાળા ના કાકા ની છોડી. આ તો બોલન રે, આખો દી રેંગણા વેચે તો ઘડીક વાર મારી હારે રેંગણા ની રમત રમે. એમાં તારા બાપ નું હું બોલ્યો? હું બોલ્યો તું? આવડી મોટી થઈ મારી બુન કોઈ દી ધૂન કે રાસ નથી રમવા દીધી, અને આ બધું તારે શીખડાવ તો ગામ ની છોડીઓ ને શીખડાવ. મારી બુન ને રીંગણા ની રમત નો શીખડાવ, અને શીખડાવીશ ને તો બાવળિયા વાળી દેવી ના હમ ખાઈ ને કહું છું આ રીંગણા થી તારું માથું ફોડી નાખે. ફળદ્રુપ ખેતર હતું એને ઠેકાણે ઓરસિયા જેવો તોલો કરાવી નાખ્યો તો આ વાંઢા ની વેદના મટી નહી. આ રોટલા ની ગળનાર દીઓ ને જાળજી, મારે વાંઢા ના મેણા દોયલા. કોઈ છોકરા ની જણનાર દીઓ ને જાળજી, અમારે વાંઢા ના મેણા દોયલા. હે જાળજી, મૂછાળી બાયડી. હે જાળજી, આ બાયડી ના લુગડા પહેર્યા તે બાયડી ભેગો થઈ ગયો. તે સીધી રીતે નહોતી માનતી, તે તારી માનતા મનાવી તે માની ગઈ. આ લુગડા હવે હું તને ચડાવું છું. એ ભાઈ, તું આ બાયડીના લુગડા પહેરે પરણી ગયો? તો પછી આ લુગડા મને પહેરવા દે ને, હું એ પહેરીને પરણી જાઉં. એક વાંઢાનો ઉદ્ધાર કરવાનું તને પુણ્ય મળશે. ના ના, આ લુગડા તમારાથી ન પહેરાય. તમારે જેરી હારે પરણવું હોય એના જ લુગડા પહેરવા જોઈએ. એ ઝાડ દેવી સામે. એમ? ઓહો, તે તમે કોણ છો? હું એનો બાપ છું. ઓહો, એટલે તમે આની માના લુગડા પહેર્યા પછી જ તમે આના બાપ થઈ ગયા હતા? હા. ઓહો, તો એમ કયો ને બાપા, હું હમણાં મારી મનગમતી ના લુગડા પહેરી આવું. એ આટલામાં જ ક્યાંક નદીએ નાતી ધોતી હશે. મારા કપડા જાળજી, તમારા ધોરણ પ્રમાણે મારી મનગમતી ના લુગડા પહેરીને તમારી પાસે આવ્યો છું. હવે મારું મનગમતું ફળ દો. જરમ નથી લાગતી ભાઈ માણસ ના કપડા લઈ જતા. અરે પણ આમ
પેલા લુગડાની જેમ ધોકેથી ધબેડી શું નાખો છો? આ પેઢીને તો શું કરું? ચોખ્ખું તને વાર રાજાની જેમ ને આ કપડાં કેમ ચોરી લાવ્યા? અરે ભાઈ ચોર્યા નથી, આ તો મારું વ્રત છે. શેનું વ્રત છે? આ જેની અરે ઘર માંડવું હોય ને એ મનગમતી ના લુગડા પહેરીને આ ઝાડ પાસે આવવાનું અને પછી લુગડા ઝાડની દાડીએ ટાંગી દેવાનું. તો એમ વાત છે? તો એમ કહો ને, હું હલકતી મલકતી તમારી ઘેર આવું? મારી હેલ ઉતારો રાજ. મારા સાહેબ તમને હથેલીમાં રાખીશ મારા ઘરતા. મારી કુમળી કાયા ને તમને કરી આગળ માં દીધી જાઓ. નથી જોતી તારી હથેળી, નથી જોતી તારી કુમળી, કાયા નથી જોતી. કોક સાધુ બાવા ને દાન માં દઈ દેજે. મારા રોયા મને એમ કે છે તું મારા કપડા શા માટે પહેર્યા? આ તારા કપડા છે જાજી, ભૂલ થઈ ગઈ. લખણ તમને ખબર નથી આ મને કેદુ નું પાણી ચડ્યું છે? તે તારું પૈણ હજી ઉતર્યું નથી? પૈણા વગર પાણી ક્યાંથી ઉતરે? જો લાખણ, તારા હાટું એક છોકરી ગોતી કાઢી. મારા હાટું છોકરી ગોતી કાઢી છે? બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આ વાડ વિના વેલો ક્યાંથી ચડે? પણ જો તારે એના માટે પત્ની વ્રત થવું પડશે. પત્ની વ્રત? અરે ભાઈ પતિ વ્રત હોય પત્ની વ્રત શું? આવડી નવું એટલે ઈ કે ઈ બધું તારે કરવાનું. ઈ કે દી તો દી, ઈ કે રાત તો રાત. અરે ભાઈ ઈ કે બપોર તો બપોર, પણ ઈ છે કોણ? ઈ છે જમકુ. જમકુ? જોગા ભા શું વાત કરો છો? એમ કરો, એમ કરો, આ ટકા માથે એક મીઠો બકો ભરી લ્યો. ગેચ એટલે કે આ માથું મુંડાયું અને આ બાયડીના લુગડા પહેર્યા છે એ લેકે લાગ્યું. એલા આવડો મોટો ઢાંઢા જેવો થયો તો તારામાં અક્કલ ન આવી. હવે અક્કલ તો ક્યાંથી આવે? આ બાયડી બાયડી કરતો આમ બેવળ વળી ગયો છું. પણ હવે છૂટકો થઈ જાય. હા હવે છૂટકો. ઈ થઈ ગયો છૂટકો. આ ભાઈ તો લુગડા ઉતરાવીને જ છૂટકો કરશે. ભાગવા દે. હા એટલે આમ ભોજ રાજાની વાત હતી, સમજો ને લધા. તારે હાબુ હા હું કઈ ગયો. અરે આ તળે ની દાઢીઓ અધૂરી રહી છે. મને લાગે છે કે રાજા ભોજ ની વાત માંડી હશે. પણ તમારી વખતે નહીં માંડો, તમારી વખતે નહીં માંડો. તમે તો દરબારી માણા. આવો બેસી જાઓ. વો તું કરમું થા. આવો બેસી જાઓ. એલા ઉઠે દરબારી માણા. ડોબા જોતો નથી. ઉઠ. હા બેહો બેહો. તમારી વખતે હવે ભોજ રાજા ની વાત ન માંડો. ઘણા દિવસ વાતો કરવા બહુ મોરા વધી ગયા. દરબારી માણા નહીં ને. કા જાદે ભાઈ, ભોજ રાજા ની વાત શું માંડી હતી? અરે ભોજ રાજા ની વાત સાંભળ, સાંભળ, બેઠ બેઠ, હેઠો બેઠ. જો વાત સાંભળ જે, સમજ જે, અને પછી હોકારો દે દે. ઈ તારે રાજકોટ ની માલિકા રાજા ભોજ ના રાજ રાજ રાજા ને પરદા ત્રણેય ચોખી હો બરાબર. ઈ વખતે જામનગર ની માલિકા પૃથ્વીરાજ ચૌહાણ નું માથું વાઢીને રાખેંગે રહેલો આવે. પણ છે આમ જુએ તો ગંગા સતી અને પાનબાઈ બે બે ની માથે એક એક ઘંટીના પળ અને ત્રણેય જણા હાલતા હાલતા હાલ્યા જાય છે. તો અઘોર જંગલ ની માલી પણ રાત પડી ગઈ અને મધરાત નો ગજર ભાંગે ત્યાં ક્યાંકથી એક દુવો સંભરાણો, દુવો સંભરાણો કે પાડો ચડો પીપડે અને લબ 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 લીમો ખાય પાણું ચો ગઢ ગિરનાર એ જોને હાચો હોરઠિયો ભણે. જાદવ જાદવ હું કહું છું, આ રાખેંગાર આ પૃથ્વીરાજ ચૌહાણ સતી ગંગાબાઈ ને પાનબાઈ કહું છું, આ રાજા ભોજ ની વાત માં કેથી આવ્યા? હવે ભાઈ આવ્યા તો ભલે ને આવ્યા, એમાં તારા બાપ નું શું જાય? અને આવ્યા છે તો ક્યાં તારી ઘીરે ઉતરવાના છે કે તારી ઘીરે રોટલા ખાવાના છે? બેઠો રહે ને. અને પછી હો હાલતા હાલતા તણે જણા હો
ડાકોર ના પાધર માં આવ્યા અને ન્યા જઈને જુએ તો દ્વારકા ની જાત્રા એ નીકળે રાણો પ્રતાપ અને શિવાજી બે હથિયાર વગર ના ઉભેલા દીઠા. અરે 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 પણ હું કઉ છું કે રાણો પ્રતાપ ને શિવાજી ડાકોર ના પાદર માં ક્યાંથી હોય? અભે ડાકોર ના પાદર માં ન હોય તો ક્યાં તારા ઘર માં હોય? કઉ છું મૂંગો મૂંગો હાંભળા કર ને વચ માં ગબ ગબ કરીશ ને તો હમણાં વાત માં વિક્ટોરિયા ને નેપોલિયન બે ને લઈ આવી માટે મૂંગો રે મારી વાત નો દોર તોડ માં નહી તર તારો તોલો તોડી નાખી હો તળામ તળામ તળામ. આ તો હું શું કેતો હતો? હા, એની ચોટી ના પાદર માં રાજા ભરત ની અને ઔરંગઝેબ વચ્ચે રણક ની હાટું ધીંગણું હાલે અને તેની ચોટીલા ની ગાદી માટે આપો ભોકો વાળો રાજ કરે. આપો ભોકો વાળા ને ગઢ માં ખબર પડ્યા કે ધીંગાણું હાલે છે ને એના મોઢામાં તે વેણ નીકળી પડ્યા ક્યાં રામ ની મઢી માં કાગડા કા ઉડે તરત એને તારે પલામ વાઝટકી ને ભાલો હતો ને ભાલો પણ કેવો હાડો મોટો ભાલો આલા વાળા કૌશું કોઈ ની દાઢી પૂરી કરતો નથી ને ભાલા ની માંગે છે. અરે મારી દાઢી પૂરી કરતો નથી અને રાજા ભોજ ની વાત માટે છે ને મારે નહી તો હું કરે પણ અને આખા ગામ ની પત્રખાંડી છે અને રાજા ભોજ પૃથ્વીરાજ ને ખુમાણ ને માથે ખરખડી કરે છે. પાછી ભોજ રાજા ની માંડે તે આ ભૂલ થી મંડાઈ ગઈ એને બિચારાને કોણ છે પી ભલે રહ્યા પણ બાપા વાત કેમ મંડાય ઈ આને સમજાવો તો ખબર પડે. આ એનો ઓલી ઠેઠે વાળી વાત કયો ને ઠેઠે વાળી વાત તમારી વાત સાંભળશે હું વાર્તા માંડું છું ને તેને દાઢીઓ સાંભળે છે. આવજે બાપા ઠેઠે વાળી આ વિક્રમભાઈ શરદ પૂનમ ની રાત હેલે ચડેલી જમનાજી નો કાઠો ઠેઠે બજ ત્રમક ઠોર શે શે શરણાઈ શોર દે દે બજ પ્રણવ ઢોલ કે કે બોલે જુગ જુગ બજ જંત્ર જંત્ર ડુક ડુક મંજીર રંજ ટુક ટુક યો મંગ સંગ યતિયો મંગ ડોલે થગડા થગડા પખળજ થગડા થઈ થઈ સમાજ ક્રગડા ક્રગડા ત્રુકટ ત્રુકટ ઘનકટ રાતે વિગ સતો સુર બૈર બૈર ફરગટ ઘર ફેર ફેર નટવર નાચે. આવી શરદ પૂનમ ની રાત જામેલી એમાં હાથમાં માળની હવેલી ને માથે પદમણી બાઈ ઉભેલી પણ કેવી એવી કે દશમ નો ચંદ્રમા અર્ધ્યા ભાઈ નું ભોર ગયો એવું મોટું ઝાળ થાતું કપાળ ત્રાઠી મૃગલી જેવા નેળ અને કામલ કેરી ની ફાડ્યું ફાડ્યું જેવી આંખો અને એની માલી પર હવા પાસે હાચા મોતી પાતાળ માંથી અમૃત નો કૂપો લઈ આવી અને આરસ પાન ની લઢણ ની અંદર લઢી રાબડું કરીને મારી પા અંદર અંદર થી સાપમું સાપમું ભરી અને આંખો માં સાચ્યું હોય એવું ઝાળ ઝાળ તેજ આવે એવી આંખો દિવાળી શક જેવી નાક ની દાંડી ભરવાળા જેવા હોઠ અને દાડમ ની કળિયું જેવા દાંત પણ અમા પાણી પિયત ગળા માંથી હો હરો દેખાય બાબા હંસ જેવી ડોકલી અને ઉગમણા વાયરા વાય તો અથમણી નમી જાય ફોતરામાં હમાઈ જાય એવી હાળી પહેરવાની બાઈ જો ચારે કોઈ ના વાયરા વાયા હોય તો હવે કોઈ દી ભોજ રાજા ની માંડીશ આજ બચાવ્યો છે ફરી હું કોઈ દી બચાવવા નહીં આવું. મરી ગયો હમત ભોજ રાજા ની માંડી તો અને તૈયાર થઈ જા પાછો મેળામાં જવું છે આવી જાય ટાઈમ સર હમણાં વાતા કરીને આવી પગું. જોયું અમદાવાદ ની માલિકો મારે ચોક માં રાજા ભોજ ના રાજ હતા. પેલા કોણ હતો? પેલા કોનો વાર હતો? વાહલા વાણંદ વીરો, તમે અસ્ત્રાવો લઈને મને મૂંડવા હાજર થઈ ગયા છો, પણ મને મૂંડો તે પેલા મારે તમારા ધંધાનો અનુભવ જાણવો છે. બોલો, તમારા ધંધાનો અનુભવ કેટલો? એથી તમારે શું? અરે ભાઈ, મારે એકનું એક માથું છે ને ઈ મૂંડાવવું છે. હું કઈ રાવણ નથી કે એક માથું ખરાબ મૂંડાય તો બાકીના નવમાં બાબરી પાડી શકું.
બોલો તમારા ધંધાનો અનુભવ કેટલો? દાંત તું કાઢત બોલ, તારા ધંધાનો અનુભવ કેટલો? મારો અનુભવ આજને બોળી નાખ્યા. બાબા બાત સમજી ગયો. મારા મુંડા ને તું તારી જીભની જેમ કુતરા ખળ ખાય એમ જ વાટી નાખીશ. પણ કામ તો જુઓ. હવે જોઈ લીધો ભાઈ, આ કડબ કાપવાના દાંતડા થી મારો લાખ રૂપિયાનો ટકો કરવા આવ્યો છે. આગુરેક તારું દાંતડું લજાતો નથી, બંધ કરી પેટીમાં. અને હવે હે પરાક્રમી વીર વાણન, તે તારા હજિયાનો ક્યાં ક્યાં કેટલી વાર અને કેવી રીતે ઉપયોગ કર્યો છે એનો અનુભવ કે. મારો અનુભવ? અરે સેકડો મૂડી નાખ્યા, ગણ્યા ગણ્યા ને એટલા પાડા મૂડ્યા. માણામાં તમે પેલા, હવે જે થાય હાસુ. એટલે તું પાડા મૂડનારો છો કા? તો ભાઈ જિંદગી ભર તું પાડા ઘોડા ગધેડા ઘેટા બકરા મૂંડ્યા કર, માણા મૂંડવાનું તારું કામ નહીં. કર તારી એ પેટી બંધ. હવે મારે માથું મૂંડાવવું કે નહીં પહે? હવે આખું રાખ દાંતડી ના દીકરા. આવી કેટલું મારું ધ્યાન રાખે છે. હવે એક વાત પૂછી લઉં, એનો અસ્ત્રો કેવો છે? ધરખમ. એમ? પણ તને એનો અનુભવ ક્યાંથી થયો? હવે આ અસ્ત્રથી મુંડા નારા કેટલાય ટકાઓ પૈણી ગયા ને ત્યાંથી. એમ? તો હે ધરખમ અસ્ત્રના ધણી, મારા માથામાં હારું ઠેકાણું જોઈને ગણેશ બિહાર. અરે પણ ઉભો રે ઉભો રે, આ કામ તો કોક તાજી રાંડેલી બાઈ ને ન્યા કરવું જોઈએ. લાખણ ભાઈ, ઓલી રામલી તાજી રાંડેલી છે, હજી ખૂણો પાય. એમ? હજી કોણો પાડે છે? તો પછી એમ કરો, હાલો વાંચતે ગાતે બધા એને ઘેરે જાય, મુંડા વરગોળો કાઢીને. અને ટકો જ કરાવવો છે તો પછી ચાડો માનો શું કામ, ભલે આખું ગામ જાણે કે લખણભાઈ લાખ ટકાનો ટકો કરાવ્યો છે. આ મુંડા વરઘોડા નો ખાટલો તૈયાર છે ને હું, આ હુકેલો હારે તૈયાર છે ને હું. વાહ, તલવાર ને બદલે લાકડી. વાહ, લે તું કાનિયા ઉભી જમકો, હાલ લે બેહી જાને પડખે. આ હાલતે વરઘોડે, હવે જા જા રોયા પડખે બેહાડજે જેને પૈણે ને એને. હું તો આ હાલી હાલે હાલ. તે અટણે ભલે જાય, અટણે ભલે આ હાલી, પણ એક દી માથું મુંડાવ્યા પછી જો મારે પડખે ના બેવું પડે તો મને કેજે. એલા ઉપાડો વરઘોડો. જય જાડજી. રામ બોલો ભાઈ રામ. એ રામ બોલો ભાઈ રામ છે નો કે? હજી હું જીવતો છું, કઈ મરી નથી ગયો, સમજો. ઉભો રે બરોબર. આ તો તું મરી જાને તો તારે ઘેરે મારો મુંડો કરાવું, સમજો. હવે હલાવો વરઘોડો, એટલે વગાડો વાજા, વગાડો. જય જાડજી. રામી રાંડી રાણ નું ઘર આવી ગયું. આ રામી બેન. હય રામી રાંડી રાણ. ઓહો, તમે જ રામી રાંડી રાણ છો? શું છે તેલ ઉતારે? મારે બીજું કઈ કામ નથી, મારે એક વ્રત પૂરું કરવાનું છે. આ મારું માથું તમારે આંગણે મુંડાવવાનું છે. તો કાલે જ મારી સાથે ગળગણું કર્યું? કાલે જ? ઓહો, ગઈ કાલે જ ગળગણું કરી નાખ્યું? એક દિની વાટ ન જોઈ. ક્યાં તારા બાપ ના રોટલા ખાય છે? અરે મારો બાપ રોટલા ખવડાવે તોય કઈ તમે જાજુ ટકી શકો એમ નથી, અને આ રામી બેન કઈ જાજાદી સૌભાગ્યવંતા રહી શકે એમ નથી. ઓહો, પણ હવે આપણે બીજી રાંડી રાણ ગોતવી પડશે ભાઈ. લખણભાઈ, ઓલી જેઠી નો વાર બુધો ગઈકાલ નો મારું છે.
ગઈ કાલ નો મરુ મરુ છે તો પછી આલો એને આંગણે જઈને એની રાંડી રાંડતાવાની વાટ જોય. એલા આ બુધિયો મર્યો લાગે છે અને જેઠી રાંડી રાંડતાઈ લાગે છે. આલો એને આંગણે વગાડો વાજા. આલો જેઠી રાંડી રાંડતાવા. જેઠી નું ઘર આવી ગયો. બધા કઈને બેઠા લાગે. એલા જાટ કરી દે તો હમણાં જેઠી ઘર ગઈ નું કરી નાખશે. આ વાજા વાળાઓ હવે વગાડો જોર થી વાજા. ભાઈ ધરખમ ઉઠાવ તારો અસ્ત્રો, મારું માથું મુંડાઈ જવા તૈયાર છે. ન્યાય જાણજી. અરે મનગમતી માલી, ઓ માલી, તે તો મને લાલા માંથી બકાલા વાળો બનાવી નાખ્યો. લાલા, દેવીસંગ બાપુના બોન રાજબાના લગ્ન માંડવે બકાલું પૂરું પાડવાનું છે. બાપુએ પોતે જ મને કેવડાવું છે અને બધું બકાલું તો પોગાડવાનું છે. બાપુએ પોતે જ તને કેવાયું છે માલી, એટલે તારા ગાલ ઉપર આવી છે લાલી. આવતી રે આવતી રે, તું તો આખી શાકભાજી ની લીલી જમ વાડી જેવી લાગે. અરે એ રજા જી, પેલો જીવન જેવરી ને માધવસુ ની રાજબા ના દાગીના લઈને હું થયું. હું આવી ગયા બાપુ. શાકભાજી ને બકાલું બરાબર લાવ્યો છે ને? અરે વાળા જેવા મોડા છે, એકાક મોડો આખી જળ ના પૂરો પડી જાય. અરે માલી, આ તારી દૂધી ઉપાડ, ટોપલા માં નાખ કહું છું. હાલ હાલ જટ રહોડે પોગી જાય, નહીતર બાપુ શાકભાજી ભેળા આપણને. તમે બહુ નચે મેળામાં. તો હા હું અહીંયાથી આવ્યો તો મારે જરાક બે ચાર ઠેકાણે વતા કરવા જવાનું હતું. બાકી તમે ઓલી તમારી ગોઠણ હારે જે ઈશારા કરતા હતા અને પછી હાલો હાલો કરતા વ્યા ગયા, ઈ વાત ની આપણને ખબર છે. પણ જાદવ, ઈ વાત કોઈ કરતો નહીં, ખાનગી છે. એક શરતે ન કરો. હા, તમારે મારી ભોજ રાજા ની વાત સાંભળવાની. જો આ દાઢી કરાવવા એ શરતે બેઠો છું કે તારે ભોજ રાજા ની વાત કરવી નહીં, આ હાબુ માથે થૂકવું નહીં. ઈ તો વાંધો નહીં, હું દાઢી માથે થૂકી લઈશ. ન્યા પણ નહીં. તો કઈ નહીં, હેઠો થૂકી લઈશ. પણ ક્યાંક મને થૂકવા દેવો પડશે, મને થૂકવાનું બંધાણ થઈ ગયું છે. એને કાન ખાવાનું બંધાણ થઈ ગયું છે. તે આજે એને કઈ ખાધું છે કે નહીં? ના, આજ તો તમે પેલવેલા જ ઘરાક છો. તો મારે દાઢી નથી કરાવી. શું જતનભાઈ, તમે ભાઈ સાહેબ ઓલી રાજા ભોજ ની વાત માં આવે છે એવું કરો છો બાપા? પાછી રાજા ભોજ ની વાત કરી. પણ ભાઈ સાહેબ, નહીં બોલવું બાપા, નહીં બોલવું, મારું કોઈ બોલવા દેતું નથી. હે જયસંગભાઈ, આ તમે કુલ કેટલા ભાઈઓ? શું કેટલા ભાઈઓ? એમ જો તારી દાઢી કરાવતા કરાવતા જીવ તો ઘેર ગયો તો બે, નહીં તો એક. એટલે તમે જીવતા ઘેરે જાઓ તો બે, નહીં તો એક. હા, તો એ જે એક છે તરવાર મૂક્યા વગર જાદવ પાસે દાઢી કરાવવા બેઠો છું. હવે એ તો તેથી તમે મને બીવડાવ્યો તો ને, એટલે નહીતર હમણાં જેતલ તોરણ રાજા ભરથરી હોતલ પદમણી હોન કંતારી ચંદન મલ્યાગીરી ગોરા કુંભાર બધાને ભેગા કરી. હવે રાખ બસ. તમે આવા ના
આખી વાતે ન કરવા દે પણ એક દી મારો ઘા હોવા દો ને તો દ તલવાર હામી રાખી ને આખા ગામને રાજા ભોજની જો વાર્તા ન હમળા હું તો હું જાદવ નહીં પણ તરવાર નો સિદ્ધ કરવો જોઈએ આજ માંડ ભોજ રાજા ની વાત અમે સાંભળી લે આજ કે કે કેમ જો છે કે હવે બાકી આ તમારા બે ની જે ભાઈબંધી જોઉં છું ને મારું હજુ ટાઢું હિમ થઈ જાય છો હવે તમારા બે ના ઘર માં એક એક પદમણી આવી જાય ને હવે ઈ મોઈક ને આ ભોજરાજા ની માંડ તેથી છે ને તે સુરત ની માલિકો ભોજરાજા ના રાજ લગભગ 65 કરોડ ની અવસ્થા ભર જોવાની જુવાર જોવાની કહું છું અંગ માથે આટો લઈ ગઈ હતી અને ભોજ રાજા ના લગ્ન લેવાના જાન ઠેક સુરત થી માણાવદર ના પાદર લગી પોગી લગ્ન થઈ ગયા હેમ ખેમ અને ભોજ રાજા પોતાની વહુ ને લઈને સુરત ના રંગ મોલ માં આવ્યા રંગ મોલ માં આવીને ભોજ રાજા પોતાની વહુ નું મોઢું ઉઘાડી ને જુએ છે તો આમ મલબાર ના નાળિયેર જેવું માથું હવે રાણ કોકડી જેવી આંખો ભાંગે લખરોટ જેવું નાક અને ઊંટ ના લબડતા હોય એવા હોઠ ઊંધો હુંડલો રાખ્યો હોય એવું પેટ અને એની માલિકો વેળાવળ ની ડુંગળી જેવો મોટો ડૂંટો લગભગ 5-1 મણ નું પંડ હાલે તઈ એવું હલબલે કે 2-3 ભૂખલા કૂતરા એની વાહે થાય કે હમણાં કઈક પડે ને ખાય હમણાં કઈક પડે ને ખાય હમણાં કઈક પડે ને ખાય મને લાગે છે કે કઈક ગોટો થતો લાગે છે આ ભોજરાજા ની વહુ નહી આ તો ઓલા વનેટન ની વહુ એ વિક્રમભાઈ લે લે આ બે જણા મને કઠોળા ચડાવીને ક્યાં આવ્યા ગયા આ વતું વતન ને ઠેકાણે રહ્યું વતૈણા એમને પડ્યા રહ્યા પણ હવે મારે વાર્તા કેને સંભળાવવી આ કુતરા ને લે સાંભળ તું ભાઈ ભોજરાજા એ આવી ગયો છે ભડભાદર ભલો ભવની ભાવટ ભાંગનારો તલની તૈયાર લાડુડી વાળો ગઢડાનો અસલ ગોળ મે ત્રંબાના તલ બે બળવાન બથું ભરીને ગોઠવાણા છે આડા ને અવડા ઊભા ને હૂતા મારિયા તૈયાર તલની લાડુડીમાં અરે ખાશો તો એની ખૂબીઓની ખબર્યું પડશે અરે તેલની ભરેલી તલાવડી જેવી આ તલની લાડુડી લઈ જાઓ લાડુડી લઈ જાઓ તેલની ભરેલી તલાવડીઓમાં ભડકો મેલ મારા રોયા મારી હાટરી સામે ઉભો રહીને આમ બોકાસા સુકરવા પાડસ અરે દમુ દાળિયા વાળી આ તારી હાટડી માથે તો મારી નજરું લાગી છે નજરું અને આ છાબડી માના દાળિયા માં તો મારું દલડું ડુબક્યું ખાય છે ડુબક્યું અરે તમારી આ જૂની ને જાજરમાન દુકાનના દાળિયાનો હવાજ તો દાઢમાં રહી જાય એવો છે પણ તમે ક્યાં કોઈ દી તાણ કરીને દાળિયાનો હવાજ ચખાડો છો મારા દાળિયા ચાખીશ તો તારા આખા દીડે ચળ ઉપડશે ચળ ચાવડી ના ઓહો તે ભલે ને ચળ ઉપડે એની માથે હું મારી તલની લાડુડીઓ ઘસી ઘસી ને ઈ ચળ ને આમ ચપટીમાં ભાંગી નાખીશ પણ હવે તો તમારી છાબડી ના દાળિયા નો હવાજ ચાખે જ છૂટક્યો જુઓ ને છાબડી માં પડ્યા પડ્યા બને કેવા હંકારા કરે છે અરે આ દાળિયા ના કઈ દાણા છે કઈ દાણા છે ઓહો ઓહો આલે લે અરે આ દાણા જોઈને તો મારા થાળામાં ટાઢી બોળ થઈને પડેલી તલની લાડુડીઓ ટેકડા ટેકડ કરે છે એ લઈ જાઓ તલની લાડુડીઓ લઈ જાઓ મન ગમતા માણા ને તો હાવ મફત મફત હું મફત માં લાડુ ક્યુ લઉં અરે રે ઘર માં ઘલાઈ જા લાડુડી વાળી ઈ ભલાની નજરી તો બહુ ભારે છે હેમા ભારે નજરી કોને કહેવાય અરે ભારે નજરું હોય તો હું થાય તને ખબર છે અરે અળવી ફૂલ જણસ હોય ને ઈ આમ ભારે હલ થઈ જાય અને કાચી ચીજ વસ્તુ હોય ને ઈ આમ પાકી રેડ થઈ જાય તો હારું કહેવાય તું અહીં જ ઉભો રહેજે હું મારા 2-4 ફોતરા જેવા દાગીના લઈ આવું એને તું ભારે હલ જેવા કરી નાખજે હા બીજું કઈ કાચું હોય ને તો ઈ લેતી આવજે હો હા તો બે કેરીઓ પડી છે કાચી હશે ને તો મારી નજરું પડ્યા ભેગી જ પાકી થઈ જશે તો તો રોજ રોજ કાચી કેરી તાર નજરું ની હામે રાખીશ ઉભરે ભલા હું હમણાં જ લઈ આવું ખબરદાર જો ની હામે કઈ તાડી દેખાડ્યું છે તો આ ભલો તો ભારે ભૂંડો છે મારો રોયો ના હો મડી ભલો તો ભારે ભલો છે હા ભલા ને હવ કે ભલો પણ ભલા નું ભલું ક્યાંય નથી થતું તું મારી જણસુ ને ભારે કરે ને તો તારું ભલું થાય હા હવે માલિક પર જા ભલું થવા વાળી નીકરા એક બડી કા ભેગી એક બેરી વાળી દઈશ જા તું જો જા આહા 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 એ આ
એલા એ આ તલની લાડુડીના ગા હું કરસ? આ તને ખબર નથી હું ઉઠું તઈ મારે ડોથો ભરી ડાળિયા ખાવા જોઈ? અરે ભાઈ વાત તો હું જાણું છું, મને ખબર છે, પણ તમે આ અફીણ ખાઈને આખો દી આમ ઘોડિયામાં ઉતારીઓ છો ને, ઈ કઈ તમે હારું નથી કરતા, સમજાને? એલા એ હું તારો બાપ છું કે તું મારો બાપ છો? અરે ભાઈ બાપ તો તમે જ મારા છો, પણ ઈ એક અકસ્માત છે. પણ ડાળિયા લાવ્યો? અરે ડાળિયા ની તો હું તમને આખી દુકાન દઈશ. એટલે એટલે એમ કે તમે દમુ ડોશી ના ડાળિયા દોથા ભરીને ખાજો, અને હું એની દીકરી ટમુડી ને તલની લાડુ. આવો જાદુભાઈ. ભાઈ તને કહું છું મને, પણ આજ ઉઘાડી તલવરે કા બેઠા? જો આજ દાઢી કરતા કરતા જો ભોજ રાજા ની વાત માંડી છે તો આ તરવારી માથું ઉડાડી દે. પણ હું શું કરું, મારાથી રહેવાતું નથી. અને તમને જોઉં છું ને, મને રાણો પ્રતાપ, શિવાજી સુરવીર, ચાપરાજ વાળો, હાડો ખુમાર બધા મારે ખંધોલે ચડીને મગજમાં મંડે છે ઠેકડા મારવા. દાદા વિક્રમભાઈ, તમે કેવી રૂડી વાતો માનતા, પેલા રા નવઘણ ની, સધરા જેસંગ ની. જાદવ મારે ઉતાવળ નું કામ છે, દાઢી ઝટકાય. નો વાર લગાડું, નો વાર લગાડું, તમે નિરાયત રાખો. મારો વસ્ત્રો એક વાર ઉપડો ને એટલે અહીંથી ફરે નાખાય. અરે જાદવ આ તું શું કરે? કા હું વાંધો પીડ્યો? અરે આમ હાબુ માં થૂકીને દાઢી કરસ, માણા હડી હડી મરી જાય ને. એ તો તમે મરદ માણા છો, અને પાસે તલવાર પડેલી ભાડું છું ને એટલે હાબુ માં થૂકો, બાકી ગામની દાઢી કરું છું તઈ તો સીધો દાઢી માં જ થૂકું છું. અરે અરે તમને તમને તો નહીં પાછો, યો દખ લાગતું હોય તો પાણી લઈ લઉં. હા દાઢી કર, દાઢી કર. વિક્રમભાઈ આવો છો ને, મોડું થાય ને બધા વાત જોવે છે. એ આ હમણાં આવ્યો. યો થઈ ગઈ દાઢી રેશમ જેવી. ઓલી રાજા ભોજ ની વાત માં આવે છે ને જાદવ, અહીંયા કેમ કોક કોક વાળ રહી ગયા હોય એવું લાગે છે? એ તો મેં મોરથી જ કીધું તું ને કે આપણો અત્રો એટલે પંજાબ મેલ, નાના ટેસ ને ઉભો જ નો રહીએ. એ ખેંચી લ્યો છાસ ની દોણી. હા હા બલિયા, હમણાં હમણાં છાસ કેમ પાતળી આવે છે? એ તો જેવા પાપડા કરમ એવી પાતળી છાસ આવી એ મળે છે એમ કયો ને, બાકી તમને તો પાણી એ ન મળે. ભલાજી, ઓ ભલાજી. ભેંસજી આવી. ભલાજી, ઓ ભલાજી. હા બોલો ભલાજી. જુઓ ને ભલાજી. હા જી. મને પૈણ ઉપડ્યું છે. ઓ આ ઉપડે, ઓ ઉપડે, તમને પૈણ ઉપડે? આ તમે તો હાવ નાના બાળ કેવા, આ તમારી અવસ્થા અત્યારે પૈણ ઉપડવા જેવી જ કહેવાય, પૈણ ઉપડે હો. પણ આવડો મોટો ઘંટ ઘરે કોણ બાંધે? એ ભલાજી તમે બહુ ભલા હો. આવો ઈ મને ખબર છે. આ મારી ટમુડીનો ઘંટ તમારા ગળે લટકાવું તો જ મારો કોઠીમડો વર માનશે. જુઓ ને નમુભાઈ, મારે ઘંટ કે ઘંટડી કાંઈ ગળે નથી બાંધવું, અને મને મને નથી, અને મારી પાસે વખતે નથી. એ આવું શું કરો છો ભલાજી? તમે હા પાડો તો આપ ઘડીએ લગ્ન લઉં. ખબરદાર, મારા લગ્ન નું હું. અરે તમે અફીણ ખાઈને આ ઘોડિયામાં ઉતારીઓ ને ડોહા, દીકરો વાંઢો છે ને ડોહાને લગ્ન કરવા છે? જાઓ દમુભાઈ, તમે મારા લગ્ન ની દબદબા ભરી તૈયારી કરો. ભલે ભલે.